नमस्कार दर्शक मित्रों, सत्य न्यूज़मां हूँ जय पटेल, आप सबनु हार्दिक स्वागत करूँ छूं। समाचारोनी शुरुआत मुख्य समाचारोथी। गुजरात 5.3 ना भूकंपथी ध्रुज्युं, रात्रे 10:48 आव्यो आंचको। लायन्स क्लब ऑफ वलसाड द्वारा आंतर शाला रंगोली हरीफाई योजाई। उमरसाड़ी सरस्वती आरोग्य धाम ना नर्सिंग हॉस्टल नी विद्यार्थिनीओ भूकंप ना भय ने लई दौड़धाम करता एक नहीं जा। पाड़ी चार रस्ता सेंटर पॉइंट पासे पार्क करेल मोटरसाइकिल गुम। हवे समाचारो विस्तार थी। अमदावाद सहित समग्र गुजरात में गत रोज मोड़ी रात्र 10:48 3.5 की तीव्रता भूकंप आंचको आता लोगों में फफड़ाट व्यापी गयो हतो। इंडियन मेटियोलॉजिक डिपार्टमेंटे आ आंचका ने समर्थन आपता एपिसेंटर जूनागढ़ जिल्लो होवानु तेने सत्तावार वेबसाइट पर जणाव्यु छे। दिवाळीना तहेवारो पूर्वे घरनी सफाई अने अन्य कामगीरीमांथी परवारी लोको नवराश पड़ी हजू आँख मीची रह्या हता त्यारे ज भूकंपनो आँचको अनुभवायो हतो। आँचको राज्यना अमदावाद, सूरत, राजकोट, अमरेली, गोंडल, भावनगर, जामनगर, जूनागढ़, सुरेन्द्रनगर, वेरावल, वलसाड अने पोरबंदर, कच्छ, भूज सहितना भागोमां अनुभवायो हतो अने लोको डरना मार्या तेमना घरोनी बहार दौड़ी आव्या हता। भूकंपनो आँचको सौराष्ट्रथी लई मुंबईमां वसईथी बोरीवली સુધીના વિસ્તારોમાં પણ અનુભવાયો હતો કે ધરતીકંપ આવ્યો છે એ તમને કેવી તમે કઈ રીતે અનુભવ્યો? કોણા 11 વાગે અમને આંચકો જેવો એમ લાગેલો, સૂતેલા હતા ત્યાં ખ્યાલ આવ્યો વાઇબ્રેશન। હા હા, એવા 2-3 વખત આવ્યું વાઇબ્રેશન, 2-3 વખત, એટલે એના જે રિવર્સ આંચકા જે આવે પણ હા એ બી થઈ ગયા। કેટલા સેકન્ડ સુધી આશરે ચાલ્યો હશે? આયરો 20-25 સેકન્ડ જે 20-25 સેકન્ડ લાગે। અચ્છા, તો આ કયો વિસ્તાર છે? હા, તીથલ રોડ અનુપમ પાટ। અને અહીં કેટલા રહેશો રહે છે? કેટલા ફેમિલીઓ રહે છે? 8 ફેમિલી રહે છે। ઓકે, અને બધા ફેમિલીઓને એક પછી એક બધાએ ઉતાર્યા કે પછી થી બધાને અસર લાગી એટલે જાતે જ પોતાની રીતે ઉતરે કોઈ? 10:48 છે। હા, શું તમે અનુભવ કર્યો? હા, મેં અનુભવ કર્યો। કઈ રીતે તમે સૌ પહેલા તમારા અનુભવ શું હતા? બેઠેલા તને દુજારી જેવી લાગી એમ। તો ત્યારબાદ તમે સૌપ્રથમ શું કર્યું? મેં તો અમારા ઘરમાં જ બધાને કીધું કે આવું કઈ લાગ્યું છે એટલે બહાર નીકળી જઈએ। તે પહેલાં તો અમારા કરતાં સજાગ અમારી કોલોનીના સભ્યો વધારે હતા, એ લોકો પહેલાં નીકળી ગયા। ત્યાર પછી તો હું તો નીચે આવીને એમ આ બધાને નીચે મળી લીધું, બીજા બ્લોકમાં બી જરા મળી આવ્યા। અચ્છા, આપે આપે જણાવ્યું કે આપે ડિઝાસ્ટરમાં ફોન કર્યો હતો, ડિઝાસ્ટર તરફથી તમને કેવા જવાબો મળ્યા? ડિઝાસ્ટરમાંથી એવું ખબર પડી કે અમને જો કંઈ ખબર ન પડે, સામેથી ફોન આવ્યો ત્યારે ખબર પડી। લાયન્સ ક્લબ ઓફ વલસાડ દ્વારા આજરોજ વલસાડ શહેરની અલગ અલગ શાળાઓમાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી। સેવા અને ભાતૃભાવના સિદ્ધાંત પર રચાયેલી અલાયન્સ ક્લબ ઓફ વલસાડે આપણી અગાવી પરંપરા અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ફક્ત ટપકાવાળી રંગોળીનું જ આયોજન કર્યું હતું। તેમાં શાળામાંથી 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પોતાની કલા સમાજ સમક્ષ રજૂ કરી હતી, જેમાં પ્રાથમિક અને માધ્યમિક એમ બે વિભાગમાં પડાયા હતા અને રંગોળી ફક્ત કરોટી અને તેના જ સુકા રંગો વડે જ પાડવાની હતી। આ સ્પર્ધા માટે નિર્ણાયક તરીકે શ્રીમતી દીપાબેન શાહ, મગનભાઈ પટેલ તથા સતીશભાઈ પટેલે સેવા આપી હતી। તેમણે વિદ્યાર્થીઓને આ આગવી પરંપરાને જાળવી રાખવા અનુરોધ કર્યો હતો અને રંગોળી માટે સલાહ સૂચનો અને માહિતી આપી હતી। આ સ્પર્ધાને સફળ બનાવવા માટે શાળા પરિવાર ક્લબના પ્રમુખ સેક્રેટરી તથા પ્રોજેક્ટ ચેરમેનશ્રીઓ તથા ક્લબની બહેનોએ ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું હતું। ગતરોજ મોડી રાત્રે આવેલા ભૂકંપે ઉમરસાડીની ધરાને પણ ધ્રુજાવી ઉઠાવી હતી। પાડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડના નવીનગરી ખાતે આવેલ સરસ્વતી આરોગ્ય ધામ નર્સિંગ હોસ્ટેલમાં ગત રાત્રિએ ગુજરાત ભૂકંપના આંચકાની અસર અહીં સુધી પહોંચી હતી, જેમાં રાત્રિએ 10:45 ભૂકંપના હળવા આંચકાને લઈ નર્સિંગના વિદ્યાર્થિનીઓ હોસ્ટેલની બહાર નીકળી આવ્યા હતા અને અફડાતફડીના બનાવને લઈ કાચના બંધ દરવાજો ખોલવામાં દરવાજાના કાચના ભૂક્કા બોલાવી દીધા હતા।
જેમાં હોસ્ટેલની એક વિદ્યાર્થિનીના હાથના ભાગે કાચ વાગી જવાથી નાની મોટી ઈજાઓ થવા પામી હતી, જેને પારડીની મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, જેને ડોક્ટર પ્રફુલ્લ મહેતાએ સારવાર આપ્યા બાદ તાત્કાલિક રજા આપી દીધી હતી. તમે શું કરો છો અહીંયા? અમે સ્ટુડન્ટ છીએ. હા, તો કેટલા કે ઘટના બની અને કેવી રીતે બન્યું? રાત્રે જે ભૂકંપનો આંચકો આવ્યો તો આજે અહીંયા આગળ બારીના કાચ હતા તે તૂટ્યા અને અમારી એક સ્ટુડન્ટ હતી એને ઈજા થયેલી, તો એને હોસ્પિટલ મહેતા હોસ્પિટલમાં મોકલી આપ્યા. અત્યારે એની તબિયત સારી છે અને ડ્યુટીમાં ગઈ. હાલ વલસાડ અને પારડી પંથકમાં ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે ગતરોજ શનિવારના રોજ પારડી પંથકમાં ધોળે દિવસે એક બાઇક ચોરીનો બનાવ નોંધાયો હતો. પારડી ચાર રસ્તા નજીક સેન્ટર પોઈન્ટના એપાર્ટમેન્ટના નીચે પાર્ક કરેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર સ્પ્રો બાઇક નવીન નક્કોર, જેનું પાસિંગ પણ કરીને નંબર સુદ્ધા ન આવ્યો હતો, જે ગત શનિવારના રોજ કોઈક બાઇક ચોર ઇસમ ગાડી ઉપાડી ગયાની જાણવા જોગ ફરિયાદ પારડી પોલીસ મથકે જિજ્ઞેશ મોહનલાલ પટેલે કરી હતી અને પારડીમાં બાઇકોના ચોરીના બનાવો બનવાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.